देखा दर्शन मात्र की मंदिर रोज अपूर्व स्वभाव में प्रेरक सर्व प्रति और प्रबंध संयम એવો મહોત્સવ છે એવી એક ઉજવણી છે
જે અંતરથી અને બહારથી આપણામાં રૂપાંતરણ લાવે છે. બહારથી આપણા કર્મોને ખપાવવા માટે અને અંતરથી એ શુદ્ધિકરણ કરવા માટે. એટલે જો પર્યુષણ શબ્દ જોઉં ને તો પરિ વત્તા ઉષણ. પરિ એટલે ચારે બાજુથી, ઉષણ એટલે શું? તો ઉષણ ઘણા મિનિંગ થાય છે. પરિ ચારે બાજુથી, ઉષણ એટલે નાશ કરવું, બાળવું. શું બાળવું? તો કે કર્મોને બાળવું. ઉષણનો એક બીજો મિનિંગ એમ પણ થાય છે કે નજીક આવવું. કોતા કોના નજીક આવવું? પરમ પૌદેવના નજીક આવવું. અને પરમ પૌદેવ એટલે શુદ્ધાત્માની નજીક આવવું. હું મારી નજીક આવું. મારી વૃત્તિઓ સંસારમાં ચારે બાજુ ભટકી રહી છે કે નહીં? ખાવામાં, પીવામાં, જોવામાં, હરવામાં, ફરવામાં. તો હવે પતી ગયું, ગઈકાલ રાત્રે બધું પતી ગયું. હવે બહુ ભેટકો અહીંયા ચારે ગતિમાં ભેટકો છે. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને. તો હવે પર્યુષણ એટલે શું? તો કે જે આ વૃત્તિ વિષય અને કષાયમાં ચારે કોર ભટકતી હતી એને પાછી લાવી, પોતા તરફ લાવી, તે છે પર્યુષણ. પરિવત્તા ઉષણ. ઉષણનો એક મિનિંગ એવો પણ થાય છે કે ઉષણ કરવું, શાંત થવું. કષાયમાં ભળ્યા જ કર્યો છું, હવે આ એક અવસર છે 8 દિવસનો કે હું મારી જાતને ઉપશમ કરું, ઉપશમ કરું. વિશેષ વિશેષ અને આ 7 દિવસના આત્મનિરીક્ષણ બાદ 8મા દિવસે આપણે આલોચના કરીએ, એકબીજાની ક્ષમાયાચના કરીએ અને જીવનને નવી દિશા આપે. તો સીની દિશા એટલે કહીએ ને કે પર્યુષણની અંદર સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન છે, સેલ્ફ એન્લાઇટમેન્ટ છે, સેલ્ફ અચીવમેન્ટ છે, આત્મનિરીક્ષણ, આત્માની અનુભૂતિ કરવાનો પર્વ છે અને આત્માની સિદ્ધિ કરવાનો આ પર્વ છે. અને જો આત્માની શુદ્ધિકરણ કરવું હોય તો આત્માનું સ્વરૂપ સમજવું તો જરૂરી છે. અને એટલે જ આપણે આ સવાર અને સાંજ, સવારની જે સિરીઝ છે એ દ્વારા આપણે સમ્યક દર્શનના ટોપિક ઉપર સત્સંગ કરશું. સમ્યક દર્શન શું છે? સમ્યક દર્શન કઈ રીતે પ્રાપ્ત થાય? કીધું ને કે આપણે રોજ ગાઈએ છીએ કે રત્નત્રયકી એકતા નહી સહી સો નિજ બદલે. રત્નત્રયની આરાધક રત્નત્રય કયા છે? 3 રત્ન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય. અને સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા, પર દ્રવ્ય અને પર ભાવથી ભિન્ન. હું શુદ્ધ આત્મા છું, ભગવાન સ્વરૂપી આત્મા છું, શુદ્ધ આત્મા છું, ત્રિકાળ શુદ્ધ આત્મા છું, એવી શ્રદ્ધા કરવી, તે સમ્યક દર્શન. એટલે આપણે રોજ સવારે નિત્યક્રમમાં લાવીએ છીએ, ભીત ભરેખ જે ભણે, ભાવે, સુણે, સમજે અને શ્રદ્ધા એટલે શ્રદ્ધા કરે છે. માત્ર સાંભળવાથી, સુણે, સમજે અને શ્રદ્ધા. એનાથી શું કહે? તો રત્નત્રયની એકતા રહી સહી સો નિજ પદ લહે. અર્થાત નિજ આત્મ સ્વરૂપને પામી એમાં સ્થિર થાય છે અને મુક્તિને પામે છે. સો તૈયાર છે? વિચારી લો, મારા હાર ન પાડવાનું વિચારી લો. કારણ કે એવું જો આપણે ઇન્ટરેક્શન રાખશું ને તો જાગૃતિ રહેશે. એટલે ઘણી વખત મારે યુએસમાં પણ જવાનું ને, ત્યાં હું ખાસ કહું કે આઈધર સે યસ, કોઈ પ્રશ્ન પૂછો ને તો આઈધર સે યસ, અને તમારે ના પાડવા તમને છૂટ છે. તમે ન સ્વીકારો તો તમે ના પણ પાડી દો, બટ પ્લીઝ ડોન્ટ સ્ટેર, સ્ટેર છે. કારણ કે બહુ ઈમો તકલીફ થાય, કોઈ એમ કંઈ બોલે આમ છે કેવું નહીં. તો હા પાડજો, ના પાડજો, ન સમજાડો હોય તો હા તૂટજો, આપણે પાક કરશો. તો તૈયાર છો પરિચય માટે? પાકું એક ઈ વાત છે. હવે મજા આવે, આવું જો થશે ને તો આપણે સત્સંગ કરવાની મજા આવશે. તો સવારની સિરીઝમાં આપણે સમ્યક દર્શન લઈશું,
એટલે આપણા આત્મસ્વરૂપની ઓળખાણ કરીએ, એની શ્રદ્ધા કરીએ. અને સાંજના સિરીઝમાં આપણે પરમોપાવદેવ રંગીરચિત પુષ્પમાળા 108 સુંદર પુષ્પ છે, જેનાથી આપણું જીવન સુગંધીમય બને, પુષ્પ જેવું બને. અને એટલા સુંદર સુંદર વાક્ય છે કે આપણને ધ્યેય મળે કે મારે મારું જીવન કેવું જીવવું જોઈએ. તો આવો આપણો પ્લાન છે પર્યુષણ પર્વ સવારના સમય દર્શન અને રોજ સાંજે પુષ્પમાળા. તો શરૂ કરીએ આપણે સમય દર્શનના પ્રથમ, આજનો જે સત્સંગ છે પ્રથમ સત્સંગ, એ સમ્યક દર્શનનો મહિમા શું છે એ આપણે જાણીએ. પણ એ શરૂ કરતા પહેલા 2018 નો સર્વપ્રથમ સત્સંગ પ્રવચન પૂજ્ય ગુરુદેવશ્રી, એમાં બહુ સુંદર વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ સમ્યક દર્શનની કહી હતી. એમાં કહ્યું હતું કે હું તમને બધાને કહું છું કે આ વર્ષ સમ્યક દર્શન પ્રાપ્ત કરી એ નૈવેદ્ય પરમ રૂપાવદેવના ચરણોમાં અર્પણ કરવાનું છે. અને એટલું સુંદર, જો નવા વર્ષે પહેલા સત્સંગમાં ગુરુદેવે એક આપણને એક ધ્યેય આપ્યું, રેઝોલ્યુશન આપ્યું કે આ કાર્ય આપણે કરવાનું છે. અને એટલું સુંદર કીધું કે હું અત્યાર સુધી સજેસ્ટ કરતો આવ્યો છું, આ વખતે હું તમારા પાસે ડિમાન્ડ કરું છું કે આ સમ્યક દર્શન રૂપી નૈવેદ્ય ક્યાં અર્પણ કરવાનું છે? પરમ ભાવદેવના ચરણમાં. તો આવું છે આ સમ્યક દર્શન. તો એવો શું મહિમા છે આ સમ્યક દર્શન? શ્રી બૃહદ કલ્પસૂત્ર આચાર્ય શ્રી ભદ્રભાવ સ્વામીજીએ જેની રચના કરી, એમાં જ્ઞાનીનો સમ્યક દ્રષ્ટિ જીવનો મહિમા ગાયો છે. શું કહ્યું છે કે જ્ઞાની એક શ્વાસમાં જેટલી કર્મની નિર્જરા કરે તેટલી કર્મની નિર્જરા અજ્ઞાની જીવ એક પૂર્વ કરોડ વર્ષમાં માંડ કરી શકે. ચાલો એક શ્વાસ લો, બધા એક સાથે લેશો, એક જ વખત લેવાનો છે, એ છેલ્લો શ્વાસ નથી, એક શ્વાસ. વિચાર કરો, એક્ચ્યુઅલી આપણે જે આ શ્વાસ લીધો ને એમાં તો કેટલા બીજા શ્વાસ લેવાય આ કે ના નોર્મલ પલાની અંદર. વિચાર કરો કે આટલા સમય માત્રની અંદર જ્ઞાની કેટલી કર્મની નિર્જરા કરે છે. તો કે એટલી અજ્ઞાની જીવ એક પૂર્વ કરોડમાં, એક પૂર્વ કરોડ એટલે કેટલું? તો કે એક પૂર્વ કરોડ વર્ષ એટલે એક પૂર્વાંગ, પેલા એક પૂર્વાંગ શું છે આપણે સમજીએ, 84 લાખ વર્ષ એટલે એક પૂર્વાંગ. એવા 84 લાખ પૂર્વ, એક પૂર્વ એટલે 84 લાખ પૂર્વાંગ, એક પૂર્વ એટલે કેટલા થયા? તો કે 84 લાખ પૂર્વાંગ. તો ટોટલ કેટલા થાય છે? 70,50,000 કરોડ વર્ષ. કારણ કે 84 લાખ ઇન્ટુ 84 લાખ વર્ષ એટલે એક પૂર્વ થાય. એક પૂર્વ એટલે 84 લાખ મલ્ટીપ્લાય બાય 84 લાખ એટલે કેટલા થયા? 70,50,000 ક્રોર્સ. અને આ જે ફિગર છે એને 1 કરોડ સાથે મલ્ટીપ્લાય કરે ત્યારે 1 પૂર્વ કરોડ વર્ષ થાય છે. હવે વિચાર કરો, આટલા સમય માટે જે અજ્ઞાની જીવ મથી અને માંડ કરી શકે એટલી જ્ઞાની કેટલામાં? એક શ્વાસ. શા કારણે? તો કે આ સમ્યક દર્શનના પ્રભાવના કારણે. સમ્યક દર્શનની આવી તાકાત છે કે સમ્યક દર્શન પામ્યા પછી આવી કર્મની ગેજરા જ્ઞાની શ્વાસે શ્વાસે કરે છે. આપણે માનવું પડે, દેખાતું નથી,
એમ કહે કે આમ કરવાથી આમ થાય છે એટલે અમે સ્વીકાર કરીએ છીએ. અને એટલે જ આપણે સમ્યક દર્શનનો મહિમા અલગ અલગ એંગલથી કરશું. તો પહેલા અનંત કર્મની નિર્જરા કરવા માટે શું જોશે? બોલશો સાથે શેની જરૂર પડશે? કારણ કે આપણે આજે બોલશું, આજે ઉપવાસ તો નથી ના, હોય તો અત્યારે બોલી શકે એટલી તો તાકાત છે જ આપણામાં, બરાબર કે નહીં? તો અનંત કર્મની નિર્જરા કરવી હોય તો શેની જરૂર છે? સમ્યક દર્શન. સમ્યક દર્શન વગર કર્મની નિર્જરા થતી નથી, સકામ થતી નથી. ઓકે, એક બીજા એંગલ થી કે દુઃખને જો ટાળવું હોય તો દુઃખને ટાળવા માટે પણ એક માત્ર ઉપાય શું છે? શું છે? સમ્યક દર્શન. કઈ રીતે? એ આપણે જરા જોઈએ. જ્ઞાન એ શું કહે છે કે આ વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? છ દ્રવ્ય છે. કયા? જીવ, અજીવ, જીવ પછી પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આ છ દ્રવ્યમાં સુખ નામનો ગુણ માત્ર એક જ દ્રવ્યમાં છે. કયા? જીવ દ્રવ્યમાં, આત્મા દ્રવ્યમાં. રાઈટ, ક્લિયર? હવે બીજી વાત સામે, જ્ઞાનીઓ કહે છે કે આ વિશ્વની અંદર દુઃખ એક દ્રવ્યમાં છે. આપણે તો અનુભવ કરી છે દુઃખનો, કરી છે કે નથી કરતો? આઈધર સે યસ ઓર સે નો. કોઈ હોય છે કે કોઈ સમય દ્રષ્ટિ જીવ હોય એને દુઃખ ન પડે હોય કોઈ વાર છે કે નહીં? દુઃખ આપણે અનુભવે છે કે નહીં? જ્ઞાની કે છે કે દુઃખ, અને પછી એટલું સુંદર જ્ઞાની સમજાવે છે કે દુઃખનું અસ્તિત્વ ક્યાં છે? તો કે સ્વભાવમાં ક્યાંય છે નહીં, છ દ્રવ્યમાં છે નહીં, સ્વભાવમાં છે નહીં, પણ જીવ દ્રવ્યમાં જ્યારે વિભાવ ઉત્પન્ન થાય છે એ વિભાવ તે દુઃખ છે. ક્લિયર? વિભાવ તે દુઃખ છે. વિભાવ એક વ્યાકુળતા છે. એક્ઝામ્પલથી સમજો, તમે ચંદુભાઈ મણિબેન ને ઓળખો છો કે નહીં? આપણે દર વર્ષે બોલાવે છે કે નહીં? તમે આવજો, સત્સંગમાં આવજો. હા, તો એ મણિબેનને આપણે પૂછે, મણિબેનને એના હસબન્ડ મહિને 50,000 રૂપિયા આપે, 50,000 રૂપિયા. અને તો એ મણિબેનને દુઃખ છે. કેમ? 50,000 રૂપિયા ઓછા પડે, તમે આમ જરાક સરખા પૈસા તો હું જરાક છૂટથી વાપરી શકું, બહુ ઓછા પૈસા. એટલે અંદરમાં એક વિભાવ ઉત્પન્ન થાય છે, વ્યાકુળતા ઉત્પન્ન થાય છે કે મને જોઈએ છે તો લાખ, પણ ચંદુભાઈ આપે છે 50,000. એ જ ઘરમાં કામવાળી બાઈ છે, નોકરાણી છે, જે ચાર જગ્યાએ કામ કરીને માંડ 4-5 હજાર રૂપિયા કમાય છે, માંડ. એનો હસબન્ડ 2-3 હજાર રૂપિયા કમાય છે. એટલે આમ જોયા તો આખું ફેમિલી મળી અને 6-7 હજાર રૂપિયા મહિને કમાય છે, પણ એને અંદરમાં વિભાવ નથી, અર્થાત અસંતોષ જેવી કોઈ વિભાવ નથી, તો એની કામવાળી બાઈ સુખી છે. આ કેમ? બહુ વ્યવહારિક દ્રષ્ટિ કહું છું, આત્માની દ્રષ્ટિ નથી કહેતો, પણ વ્યવહારિક દ્રષ્ટિએ એને અંદરમાં અસંતોષ નથી, વિભાવ નથી, તો એ દુઃખી નથી. એની સામે મણિબેનને 50,000 રૂપિયા મહિને મળે છે, છતાં પણ અપેક્ષા શેની છે? 1 લાખ. તો અસંતોષ છે, તો અસંતોષ હોવાથી 50,000 રૂપિયા મળતા હોવા છતાં પણ તે દુઃખી છે. હા કે ના? એટલે છે ને, આજે તો આપણે સમ્યક દર્શનનો મહિમા ગાવાનું છે, સમજવાનું છે કે લાખ દુઃખો કી એક દવા. શું છે ભાઈ? સમ્યક દર્શન બોલતા છે ફટાફટ, કાંઈ પણ થાય એટલે સમય, તારું નામ શું? તો પછી બોલતી સમ્યક દર્શન નહીં બોલતો, નામમાં માનવ બધું છે, ત્યાં પછી હું સમ્યક દર્શન એવું છે. પણ હા, એવી ધૂન લાગવી જોઈએ, આજે એવી ધૂન લાગવી, એવી રટ લાગવી જોઈએ કે કોઈ કંઈક પૂછે ને જમવામાં શું જોઈએ છે ભાઈ? તો એટલું અત્યારે આપણે નક્કી કરીએ કે છ દ્રવ્યની અંદર, આત્મા દ્રવ્યની અંદર જે વિભાવ ઉત્પન્ન થાય છે, પછી તમે અસંતોષ કહો, એક્સપેક્ટેશન કહો, ફ્રસ્ટ્રેશન કહો, ડિપ્રેશન કહો, ગમે ઇરિટેશન કહો, આ બધો વિભાવ છે ને, વિભાવ તે દુઃખ છે.
પરિસ્થિતિ દુઃખ નથી, કારણ કે જો પરિસ્થિતિ દુઃખ હોત ને તો કામવાળી ભાઈને જે 5000 રૂપિયા મળે છે એને 10 ગણો દુઃખ હોવું જોઈએ મણિબેન કરતા. આ કેના એ જ પ્રૂવ કરે છે કે પરિસ્થિતિ નહીં, જો જ્યારે જ્યારે આપણને અપેક્ષાઓ થાય ત્યારે તમે દુઃખી થાય, આટલું તો કરવું જોઈએ. બે ત્રણ ડ્રેસ તો લઈ આપવા જોઈએ આખા વર્ષમાં, કાંઈ નહીં તો હવે આપણે ઘરે ના તો નાખતા નથી આપણી મંદિરની અંદર, એટલીસ્ટ ડ્રેસ તો એક્સપેક્ટ કરી શકાય. એક્સપેક્ટેશન કરી એટલે દુઃખ થશે. જો એટલે આને બરોબર સ્ટેપ વાઇઝ સમજી લઈએ. પેલા આટલું ક્લિયર થયું, વિભાવ તે દુઃખ છે, યસ ઓર નો? એટલા સાથે બોલજો તો મજા આવશે. વિભાવ તે દુઃખ છે, યસ ઓર નો? જો તમને એક એક્ઝામ્પલ જે બધા જ અહીંયા રિલેટ કરી શકે ને એવો એક એક્ઝામ્પલ. એવો હું ક્વેશ્ચન નહીં પૂછું કેટલા લોકો વોટ્સએપ વાપરે છે, હું એમ પૂછીશ એવું કોઈ છે અહીંયા કે જે વોટ્સએપ નથી વાપરતું? બરોબર, તો આપણે મોસ્ટ ઓફ બધા વોટ્સએપથી આપણે પરિચિત છે, રાઈટ? તમને કોઈ એવો એક સરસ મેસેજ આવ્યો, આવે ને કે નુસખા આવે તબિયત માટે, શરદી માટે આમ કરો, નાના માટે આમ કરો, એક સરસ મજાનો તમને મેસેજ આવ્યો અને તમારા ઘરમાં કરુણા છે, લાવો મારા બધા. તમે 10 મિત્રને સિલેક્ટ કર્યા કે આ 10 જણને મોકલાવો અને તમે મલ્ટિપલ ફોરવર્ડ કરી દો, બધાને ફોરવર્ડ કરી દો, બરાબર? પછી તમે શું કરો? હા, પછી ચેક કરો કે મેં જે 10 જણમાંથી બ્લુ ટિક કોનું આવ્યું. પછી તમે શું ચેક કરો? હા, કે વાંચી તો લીધું પણ મને 10 જણમાંથી કોને થમ્સઅપ મોકલાયો, કોઈ સ્માઈલી મોકલાવી અને કોઈ થેન્ક કીધું તમારો બહુ બહુ આભાર છે, કોઈ નવરા આટલા કે તમે લખી પાસે. પણ આપણે એક્સપેક્ટ કરીએ છીએ યસ ઓર નો, હા કે ના, અને પછી આપણે દુઃખ થાય કે ન થાય. એક તો આપણે આટલો સમય કાઢ્યો, કાંઈ સમય નથી, ખાલી આમ 5 સેકન્ડ કાઢી ફોલ કરવાની, પણ એમાં પણ કોકનો મેસેજ કોકને મોકલી પાછો આપણને શું જોઈએ છે? આભાર, થેન્ક યુ. તો એક્સપેક્ટેશન થાય છે યસ ઓર નો? બધા બોલતા નથી જતા, પ્લીઝ યસ, બરાબર. હવે તમને કહું, પણ તમને થાય કે ભાઈ કોઈ કોઈ કામમાં આવે, બરાબર છે? એમ બધા કેમ તમે મોકલો તો તરત આમ જોઈ દર જોઈ તરત મોકલી દેવું બને. એક ઇમ્પોર્ટન્ટ કામ આવે, રસોઈ કરતા હોય કે બીજું કરતા હોય તો થોડો બિઝી હોઈ શકે, તો કોઈ તરત ન કરે, 2-3 કલાક પછી પણ કરે, યસ ઓર નો? પણ પછી તમે ચેક કરો, શું ચેક કરો ખબર? કે આમ તો બીજા ગ્રુપની અંદર આને પાછા મેસેજ મોકલ્યા છે, then that means કે અત્યારે એ ફ્રી છે, એ નવરો છે, અને નવરો હોવા છતાં પણ બીજે બધે મેસેજીસ મોકલે છે, એ મને થેન્ક યુ જરૂર નથી કહેતો. આવું બને છે ને બંધુ આપણી સાથે? પછી આપણે શું વિચારે ખબર છે કે ચલો હવે 10 જણને મોકલ્યા ને એમાં 7 જણ તો ઠીક હતા, ઓર્ડર લઈને આપણે જોઈએ ને ફ્રેન્ડ છે, પણ આપણા 2 તો એકદમ ખાસ જીગરી છે, બીજા કોક કરે કે ન કરે આ 2 તો કરવું જોઈએ, અને પછી એનું આપણને દુઃખ થાય છે. 8 જણનું દુઃખ નથી થતું, કોનું દુઃખ થાય છે? એટલે કહું છું સિસ્ટમેટિકલી તમે જાઓ તો વિભાવ તે દુઃખ. વિભાવ સારાને છે તો કે એક્સપેક્ટેશન છે, અપેક્ષા છે. એટલા માટે અપેક્ષા કોના માટે છે? કે જ્યાં મારા માન્યા છે, જે દોસ્તારને પોતાના માન્યા છે એ જ્યારે જવાબ નથી આપતો, એટલે દુઃખ એક્સપેક્ટેશનનું મૂળ શું છે? તો કે જ્યાં મારા પણ કર્યું છે ત્યાં, રાઈટ? મૂળ પકડાય છે કે સ્ટેપ બાય સ્ટેપ. તો હવે આનું મૂળ શું છે? મારા મિત્ર ચેતન, મારો મિત્ર એમ કહું તો એનું મૂળ શું છે? હું મારી જાતને રાજુ માનું છું તો ચેતન મારો મિત્ર, યસ ઓર નો? પકડાય છે? એટલે આ ફોર્મ્યુલા હવે આજ પછી જ્યારે પણ જરાક પણ દુઃખ ઉત્પન્ન થયું ને એ તરત સ્ટાર્ટ થઈ જવું જોઈએ, આ ફોર્મ્યુલા સ્ટાર્ટ થઈ જવું જોઈએ. પહેલું સ્ટેપ શું છે? વિભાવ તે દુઃખ. વિભાવ શા કારણે છે? એક્સપેક્ટેશનના કારણે. આ એક્સપેક્ટેશન કેમ છે? કારણ કે એને મારો ગણ્યો છે એટલા માટે. આ મારો કેમ ગણ્યો છે? કારણ કે હું પોતાને આ શરીર રૂપે માનું છું, હું પોતાને રાજુ માનું છું, આ મારો મિત્ર, મારો મિત્ર એટલે એના પ્રત્યે એક્સપેક્ટેશન, એક્સપેક્ટેશન એટલે વિભાવ, અને વિભાવ એટલે દુઃખ. લિંક પકડાઈ ગઈ? યસ ઓર નો? હિરેશભાઈ, બરાબર છે કે નહીં? એટલે હવે જ્યારે ક્યારે પણ આવો કોઈ પણ દુઃખનો પ્રસંગ બને,
આપણે આટલા રસોડામાં કામ કરીએ છીએ, દીકરીને એમ ન થાય કે આમ જરાક બે મિનિટ મદદ કરો, પકડાય છે આ દુઃખ ઉત્પન્ન થયું તરત એના ઊંડાણમાં જાઓ. ક્યાં અપેક્ષા થઈ? અપેક્ષા કેમ? કારણ કે મારી દીકરી, મારી દીકરી ભણતી હોય તો અપેક્ષા નથી, પણ ટીવી જોતી હોય મને મદદ ન કરે, પકડાય છે આપણું દીકરી. એટલે જ્યારે સૂક્ષ્મતાથી આપણે અંદર જઈએ તો આપણને પકડાય છે કે આ મિથ્યાત્વ, હું રાજુ છું, હું આ શરીર છું, એ આખા પ્રોબ્લેમની જડ છે. યસ ઓર નો? તો સર્વ દુઃખનો એકમાત્ર ઉપાય શું છે? સમ્યક દર્શન. કર્મનો ક્ષય કરવાનો ઉપાય શું છે? સમ્યક દર્શન. દુઃખ ટાળવાનો ઉપાય શું છે? સમ્યક દર્શન. એટલે આ રીતે તમે લિંક જોશો ને, જો આપણે કર્મથી સ્ટાર્ટ કર્યું, પણ કર્મ ઇઝ સમથિંગ એબસ્ટ્રેક્ટ, હું જોઈ નથી શકતો, તો એનું મૂળ શું છે? ચલો હું બીજા એંગલથી વિચારું તો કે હા, દુઃખ તો છે, દુઃખ તો અનુભવે છે કે નહીં આપણે? હા કે ના? બહુ ઓછા લોકો, બાકી આપણે રાજકોટમાં બધા બહુ સુખી લાગે. એકો એક વ્યક્તિ યાદ અનુભવે છે કે હા કે ના? એનું પણ મૂળ શું છે? આ મિથ્યાત્વ છે. એટલે મિથ્યાત્વને ટાળવાનો એકમાત્ર ઉપાય શું છે? સમય બરાબર. હવે આપણે બીજા એંગલથી વિચારતા, કારણ કે હવે યંગસ્ટર્સને પૂછશો ને કે અમને કોઈ દુઃખ છે નહીં, ખાઓ પીઓ જલસા કરો, તમે આમ બધું કહો છો આ દુઃખ ને, આપણે કોઈ અપેક્ષા રાખતા નથી કે જલસે જલસા છે, મજા જ છે અમને કોઈ, તો આ લોકોને સમય કશું કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં જાગે. અને એટલે જ ત્રીજા એંગલથી આપણે અત્યારે આ લેશું. પહેલાં કર્મના એંગલથી લીધું, પછી દુઃખના એંગલથી લીધું, હવે આપણે સુખના એંગલથી જોયું. ક્યાં લાગે છે? પિઝામાં સુખ લાગે? આઈસ્ક્રીમમાં સુખ લાગે? પટેલ આઈસ્ક્રીમમાં સુખ લાગે? યસ ઓર નો? આઈસ્ક્રીમમાં સુખ લાગે. તો જરા આપણે આના ઉપર થોડીક ચિંતન કરી આપણે, થોડીક આના ઉપર વિચારણા આપણે કરી કે આઈસ્ક્રીમમાં સુખ લાગે છે, એટલે આઈસ્ક્રીમમાં સુખ છે. તમે બધા વિવિધ જાણે તમે આઈસ્ક્રીમ પેલી વખત સાંભળતા હોય એટલે એટલા ગોળા થઈને આમ જોવો છો. આઈસ્ક્રીમમાં સુખ છે હા કે ના? અમુક લોકો એટલા સ્માર્ટ છે ને, આપણે હાઈ ની હોય ના ની હોય બધું સાંજ ઉપર સાંજ કરે જો જોશે ખાતા, કે તમે જોડે છે કીધા હતા જ્ઞાન મંદિરમાં આઈસ્ક્રીમમાં સુખ નથી, તો પછી એ કેમ લેવા આવ્યા? ભલે જ્ઞાની કહે છે પરમ સત્ય, પણ મારી અનુભૂતિ શું કહે છે? હું જયારે પેલો ચમચો મૂકું છું મોઢાની અંદર આઈસ્ક્રીમ, ખારાશ નો અનુભવ થાય, જો ખારાશ નો અનુભવ ન થાય તો એ મીઠું નથી. ક્લિયર? એવી રીતે તમે કહેશો કે જ્યારે જ્યારે અમે આઈસ્ક્રીમ મોઢામાં મૂકીએ છીએ ને અમને સુખનો અનુભવ થાય છે, તો આઈસ્ક્રીમનો સ્વભાવ સુખ હોવો જોઈએ. ચાલો આપણે એના પર એક્સપેરિમેન્ટ કરીએ. જો એનો સ્વભાવ સુખ હોય, એક આઈસ્ક્રીમ, બીજો આઈસ્ક્રીમ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, બસ 10 પર તો બસ થઈ જાય, 10 એટલે બસ. જે સુખની અનુભૂતિ પહેલા આઈસ્ક્રીમમાં થાય છે એવી અનુભૂતિ 10માં છે, પણ એની સામે મીઠું તમે પહેલી વખત લો અને 10મી વખત શું 50મી વખત પણ લો ને, તો એનો અનુભવ ખારાશનો થાય જ છે. હા કે ના? કારણ કે ખારાશ એનો સ્વભાવ છે, પણ આઈસ્ક્રીમનો સ્વભાવ સુખ નથી. જો એનો સ્વભાવ સુખ હોત તો 10માં પણ મને સુખ મળત, મને મળતું નથી. અને એટલા માટે જ એનો જો સ્વભાવ હોય તો એના 3 પોઈન્ટ છે. એક એવરીવન, બીજું એવરીવેર, અને ત્રીજું
એવરી ટાઈમ જો એનો સ્વભાવ હોય તો અહીંયા એક પણ વ્યક્તિ એવું કોને આઈસ્ક્રીમ નથી ભાવતો હાથ ઊંચો કરે એક પણ વ્યક્તિ બરાબર કરશું મને જોઈએ છે જો આ એક મળ્યા બે મળ્યા ત્રણ મળ્યા ચાર પાંચ ઓ થેન્ક યુ વેરી મચ તમે હાથ ઊંચો કર્યો એના માટે કારણ કે પ્રૂવ થયું અહીંયા કે જો સુખ હોય સ્વભાવ તો આ પાંચ કે માત ઉપર થાય પોઈન્ટ ટુ બી નોટેડ યસ ઓર નો એટલે આ પહેલું જે પોઈન્ટ છે એવરીવન પણ અહીંયા હું પૂછું કે અહીંયા બેઠેલા એકો એક જણને જ્યારે જ્યારે મીઠું જીભ પર મૂકો છો ત્યારે ખરાશ અનુભવ થાય છે કે નહીં હા કે ના એ પ્રૂવ કરે છે કે એનો સ્વભાવ છે એવરીવેર કૈલાસ માનસરોવર તમે ગયા હો માઇનસમાં હો ટેમ્પરેચર અને ત્યારે તમને કે તમારા માટે ખાસ આઈસ્ક્રીમ લાવ્યા છે તમે કહેશો કે ગરમ ચા છે કેમ તમને સુખ લાગતું હતું ને આઈસ્ક્રીમમાં પણ એવરી ટાઈમ નથી એવરી વેર નથી જો સુખ હોત એનો સ્વભાવ પણ તમે માનસરોવરમાં મીઠું મોડા ઉપર મોડામાં નાખો તો એ ખારાશ અનુભવ થાય કે નહીં કારણ કે એનો સ્વભાવ ખ્યાલ આવે છે લાગે છે કે આપણે આમ સાયન્ટિફિક વિચારણા કરીએ છીએ એટલે જ વિતરાગ વિજ્ઞાન કીધું છે અને ત્રીજો પોઈન્ટ એવરી ટાઈમ સવાર બપોર સાંજ ચંદુભાઈને પાણીપુરી બહુ ભાવે તો મણિબેન એમ થયું કે તમને આટલી ભાવે છે આટલી ભાવે તમારો આખો દિવસ જીવ પાણીપુરીમાં હોય તો હવે આ તો કરવી છે તમે સવારના પૂરમાં પાંચ વાગે ધ્યાનમાં દેશો એટલે સરપ્રાઈઝ નથી સાડા ચારના સવારના પૂરમાં પાણીપુરી મૂકી અને જ્યાં ચંદુભાઈ ઉઠ્યા ધ્યાન તમે પહેલાં પાણીપુરી ખાઈ બોલ પાણીપુરી સવારના સાડા ચાર વાગે ભાવે નહીં ના ઉઠે તો એવરી ટાઈમ નથી એનો એક ડિફરન્ટ ટાઈમ છે આમ તમે આમ સાડા ચાર પાંચ વાગે આમ ભૂખ લાગી હોય ત્યારે આપે તો એની એક મજા અલગ છે એ સૌ આ જ પ્રૂવ કરે છે કે ઉદગલમાં સુખ નથી પણ સુખાભાસ છે મને સુખ લાગે છે હું ઈચ્છા ઉત્પન્ન કરું છું જાવું છે જાવું છે ફોરેન જાવું ફોરેન જાવું ફોરેન જાવું પાંચ વર્ષથી આ ઈચ્છા હતી અને એક વખત તમે ગયા એટલે એ ઈચ્છા પૂરી થાય છે ને દુઃખનો પ્રતિકાર જે થાય છે ને એને આપણે સુખ માની બેસીએ છીએ સિમ્પલ એક્ઝામ્પલ કહું મણિબેનને શોપિંગ કરવાનું મન થયું એટલે મોડર્ન થઈ ગયા ને મણિબેન એટલે એને એમેઝોન પર સેન્ડલ મંગાવ્યા ભૂલથી એક સાઇઝ ઓછી આવી હવે જો એ પહેરે નહીં તો ચંદુભાઈ પણ કોણો માનશે ખોટે ખોટા ખર્ચા કરે છે કહેવા કે એ વખત તો આ સેન્ડલ પહેરવું છું છે એટલે બેને પહેર્યા અને ગયા સાંજે ફરવા માટે 15 મિનિટ ચાલ્યા ને જે ઈચ્છા ઉપર ટાઈટ ઈચ્છા ઉત્પન્ન કરી હતી એ થોડા ક્ષણ માટે રિલીઝ થાય છે અને આપણે માની બેસીએ છીએ કે આની અંદર સુખ છે પકડાય છે એટલે ઘણા વખતથી આપણી ઈચ્છા હોય ને મારી ઈચ્છા છે સ્વિટરલેન્ડ જવાની ઈચ્છા છે સ્વિટરલેન્ડ જવાની નહીં વખત જાય પછી આ તો લોનાવાલા જેવું છે આમ કંઈ ફરક નથી પણ શું ક્યાંથી નીકળું એ જે 5 વર્ષથી કોઈ 15 વર્ષથી જે તમન્ના હતી એ આ ટાઈટ સેન્ડલ ટાઈટ પહેરી 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 પહેરીને એક દિવસ છૂટ્યું એટલે લાગ્યું કે મને સુખ પણ બાકી એમાં સુખ એટલે પરમ ઉપાઉદેના બે વચન એવા આપણને યાદ આવે સુખ માટે અને દુઃખ માટે પણ કેટલા સુંદર છે આ વચન પત્રાંક 569 માં પરમપાવદેવ કહે છે ફરમાવે છે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક માત્ર આત્મજ્ઞાન છે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી એટલે દુઃખથી મુક્તિ જોતી હશે તો શું જોશે સમ્યક દર્શન અને સામે સુખ માટે પત્રાંક 108 પ્રભુ ફરમાવે છે હે જીવ તું ભ્રમામાં આ ભ્રાંતિથી સુખ લાગે છે આ પ્રોજેક્ટ કર્યું છે સુખ પ્રોજેક્ટ પોતે જ પ્રોજેક્ટ કર્યું છે એટલે કે છે પરમપરે ફરમાવે છે અંતરમાં સુખ છે બહાર શોધવાથી મળશે નહીં અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થનું વિસ્મરણ કર આશ્ચર્ય ક્યુરિયોસિટી છે આમાં કેવું સુખ હશે આ ચાર બંગડીમાં કેવું સુખ છે ચાર બંગડી હા પડી પાછું કંઈક બીજું નહીં સમજતો હા ચાર બંગડી ઓડીમાં શું છે આ ભ્રાંતિથી પ્રોજેક્ટ કર્યું છે આ આશ્ચર્ય ભૂલ કે
કેવું સુંદર માર્ગદર્શન આપણા પ્રભુએ આ બંને માટે આપ્યું. તો કર્મથી મુક્ત કરવાનો ઉપાય શું છે? દુઃખથી મુક્તિનો ઉપાય શું છે? સુખ જોઈતું હોય તો શું છે? અર્થાત શું કરવા જેવું છે એ સિવાય બીજું કાંઈ. પણ આપણું કેવું છે ખબર છે? મને એક પાડોશમાં એક છોકરો હતો સાઉથ ઇન્ડિયન, આમ કપ્પુ એકદમ મસ્ત. એક વખત એને કેડબરી ગયા, આપણે કેડબરી આપણે લઈ કેડબરી તારા માટે, હા નહીં જોયું એટલે આપણે આગળ ગયા, અરે લે ને, હા નહીં જોયું, નહીં જોયું પછી આસ્તે આસ્તે હાથ આગળ કર્યા, નહીં જોયું, નહીં જોયું, નહીં જોયું. તને હાથ પણ માંડ, તને નહીં જોઈએ તો તું આ હાથ શું કામ આગળ કરે છે? તને એટલું સરસ કીધું, એકચ્યુઅલી છે ને મને જોઈએ છે. હું જો તને જોઈએ છે તો નહીં જોઈએ, નહીં જોઈએ એમ કેમ કે છે? કે મમ્મીએ કીધું છે ને એટલા માટે. આપણું પણ એવું છે, જ્ઞાન મંદિરમાં આપણે આવીને આપણે સત્સંગ કરીએ ને સંસારનું સુખ જોઈએ છે? નહીં જોઈએ. પટેલનું આઈસ્ક્રીમ જોઈએ છે? નહીં જોઈએ. નહીં જોઈએ એમાં સુખ છે ના? મારે એમ પૂછવાનું, પટેલ આઈસ્ક્રીમમાં સુખ છે? નથી ને. જોઈએ છે? આવું બને છે કે નહીં? આપણે આપણે બોલીએ કે નથી જોતો સંસાર, નથી જોતો, નથી જોતો, પણ પાછું અંદરથી આપણો હાથ આગળ જતો હોય છે કોના તરફ? સંસાર. અને એટલા માટે આ ડિફરન્ટ ડિફરન્ટ એંગલથી આપણે જોયું કે ના, સુખ અને દુઃખ એ બહાર નથી, મારું જ પ્રોડક્શન છે, મારા ભ્રાંતિના કારણે હું પરમાં આક્ષેપણ કરી અને ઉત્પન્ન કરું છું. અને એટલે જ જ્ઞાન નહીં, આપણે આપણા અનુભવમાંથી શીખવું. એટલે ઘણા વર્ષો પહેલા પૂજ્ય ગુરુદેવશ્રીએ એક અમને બહુ સરસ સાધના કરી કે જ્ઞાનીના વચન સાંભળીને આપણે તરત હા પાડીએ છીએ, પણ આપણે આપણા અનુભવમાંથી શીખતા નથી. કારણ કે જો આપણે આપણા અનુભવમાંથી શીખશું ને તો પછી આવું નહીં થાય, બાર બોલું કે નહીં જોઈએ અને અંદરથી આપણે એ વસ્તુ માંગીએ. તો કરો છે પ્રયોગ? પોતાના જીવનને આપણે જોઈ જઈએ, આપણા જ અનુભવને જોઈ જઈએ તો એ આપણને એટલો સુંદર બોધ આપે છે. આ તમને બધાને આપવામાં આવશે, બધા લેજો. અને પછી એ પ્રયોગમાં શું, કારણ કે છે ને આપણે ખાલી શ્રવણ નથી કરવાનું, આપણે પ્રયોગાત્મક કરશું ને તો આ સમ્યક દર્શનનું આપણું કાર્ય થશે. બરાબર છે? તો એ પ્રયોગ માટે આપણે આ શીખીશું. ચેતનભાઈ થોડીક અડધી ઢગલી અહીંયા આપી દો. હા, યુથ ગ્રુપમાં કોણ છે? જે યુથ હોય ના, પેલા મેં જવાનું લુના હતો, લુના હવે સ્કૂટી આવી ગઈ છે, સ્કૂટી તો લઈ આપો તમે. પપ્પાએ સ્કૂટી લીધો, સ્કૂટી લીધી, બહુ મજા આવી, ટેન્શન ના ગયા, પણ જ્યાં ભલે ના પપ્પા સ્કૂટીમાં છોડી જવાય એક ભાઈ, બરાબર બધાને ખબર છે અનુભવમાંથી નીકળતું લાગે છે કેમ? હા શું કે કોઈને ન મળ્યું છે, બધાને મળી ગયા છે પેપર? હા અહીંયા છે ડંડો, કોઈને જોઈતું હોય તો. જસ્મીનભાઈ વધારે જોતા રહ્યું છે અહીંયા. હા ઓકે, તો પેલા સાયકલ, સાયકલમાંથી સ્કૂટી, સ્કૂટીમાંથી બાઇક લઈ ગયું છે. પછી બાઇક બે વર્ષ ત્રણ વર્ષ આવ્યું ને, જ્યાં કોલેજનું એક પપ્પા આવું, તમે ક્રુઝર બાઇક લઈ આવ્યું, ક્રુઝર બાઇક લઈ આવ્યું, મોટું આમ મોટું હેન્ડલ હોય, મોટી ટાંકી હોય, આમ એની અલગ જ છે, આમ હોય બાઇક જ પણ એની અલગ અદા છે. પપ્પા કીધું ઠીક છે લઈ, એ એકાદ વર્ષ વાપર પપ્પા મજા નથી આવતી, મોટું છે ને બુલેટ, આમ થંડર બોર્ડ જે આવે છે ને એ જોઈએ, 350 સીસી, આમાં કાંઈ મળે. પપ્પાએ કીધું હવે બહુ થઈ ગયું, આ જિંદગીનું હવે છેલ્લું છે અને મારી પાસે બહુ વધારે પડતા પૈસા નથી, આ 1,00,000 રૂપિયા છે, તને 1,00,000 રૂપિયામાં જે મળે ને એ તને લઈ, બાકી એમથી વધારે મળશે નહીં, એટલે હવે એની પાસે બીજું કોઈ ઓપ્શન નહોતું. એટલે મેં શું કર્યું કે OLX માં સ્ટાર્ટ કર્યું ગોતવાનું, સેકન્ડ હેન્ડ. આપણે 1,00,000 રૂપિયાના બજેટમાં પણ મોટું જોઈએ છે, કારણ કે બધાએ કીધું કે આ આવવું જોઈએ. એટલે ભાઈ લેવા ગયા, 1,00,000 રૂપિયા એને મળી ગયું વેચવા. બધું ડીલ નક્કી કરતો હતો, ફાઇનલાઇઝ કરતો હતો, ટોકન અમાઉન્ટ આપતો હતો, એને પૂછ્યું
ભૂલથી એક ક્વેશ્ચન પૂછ્યું કે ભાઈ તમે આ કેમ કાઢો છો? અને ઓલો સામે જે હતો ને એ બહુ બિચારો ભોળો હતો, એને સાચું કહી દીધું. શું કીધું ખબર છે? ભાઈ કમર ફૂટી ગઈ છે, આ હાથીને ચલાવતા અને પછી છે ને મારી વાઈફ મનનું દૂધ લાવવાનું કે બકરું લાવવાનું કે આટલો મોટો હાથી ક્યાં કાઢવો, એટલે હવે હું ગુના લેવાનું છું. સમજાણું તમને? અહીંથી સ્ટાર્ટ કર્યું હતું અને પાછું ત્યાં જ આવે છે. અને તમે આના માટે નહીં, તમે તમારા રીતે લખો કે આપણે સમજ, તમે આ એક મણકું ભર્યું, નવું ઘર, સોરી નવું મોટું ઘર તમે લખો હોય, જ્યારે લેવાના હતા ત્યારે કેવી ખુશી હતી, કેવું એક્સાઇટમેન્ટ હતું, આ કે ના? પછી લીધા પછી શું થયું? એ રે એક્સાઇટમેન્ટ 4-6 મહિના રે, બધા લોકો આવે જોવા માટે, વખાણ કરે, આ કરે, પછી એનું મેન્ટેનન્સ ભરવાનું આવે, એને પાછું મેન્ટેન કરવું પડે, એમાં પછી કામ વાળી પાસે આવે નહીં, અત્યારે 4 રૂમ જે સાફ કરવા પડે, એમાં જે કમર તૂટે, એટલે તમારે બધા મણકા ભરવાના છે. તો સ્ટાર્ટ કરશો આપણે, આ પોતાના અનુભવની માળા છે, કારણ કે આ માળા આપણે લખશું ને બનાવશું ને પછી જે નવી ઈચ્છા થાય ને, હવે બધે લેવાનું મન થાય છે ગુરુજનભાઈ, તો આ માળા જોઈ જાઓ કે અત્યાર સુધી જ્યાં જ્યાં સુખ માન્યું હતું એ થોડાક સમયની અંદર તો શું બની ગયું? દુઃખ બની ગયું. તો હું સુકામેરે ફરી એ ચક્કરમાં પડું છું, કેમ આ ભ્રાંતિગત પણે હું સંસારના સુખ પાછળ દોડું છું? એ બોધ પોતાનો જાગે એના માટે છે આ પ્રવૃત્તિ. રેડી છો બધા? સ્ટાર્ટ ભાઈ આપી દઉં, સ્ટાર્ટ કરો. તમે તમારા ફ્રેન્ડ્સથી પણ સ્ટાર્ટ કરો છો કે નાનપણમાં આ મિત્રમાં મને બહુ સુખ લાગતું, આ બેનપણીમાં સુખ લાગતું, પણ શું બન્યું, કઈ પ્રસંગ બન્યો? એટલે તમારે છે ને આની અંદર બે ઇમ્પોર્ટન્ટ લખવાનું છે. તમે વસ્તુ લખો કે વ્યક્તિ લખો ને, પહેલા કેવું લાગતું હતું પછી કેવું લાગે છે. ક્લિયર? બીજું કાંઈ સૂચે નહીં ને તો એ પ્રસંગ તમે લખી શકો છો. પહેલા કેવું, પછી એક ભ્રાંતિ નીકળી ગઈ, બધી ભ્રાંતિ નીકળી.